नमस्कार दर्शक मित्रों, हूँ जिगर देवाणी, आपनु स्वागत करू छू। आज टाउन में शुरुआत करीशू हेडलाइन्स थी। सिरामिक उद्योगकारों माटे सारा समाचार, पीएनजी गैस ना भाव में 2.7 रूपयानो घटाड़ो। आईडीएस स्कीम हेठळ काळू नाणू जाहेर करवानो आज अंतिम दिवस। सूरत में अत्यार सुधी 1700 करोड़ नु काळू नाणू जाहेर। भारत पाकिस्तान वच्चे वर्तमान स्थिति ने लेने सरकार नो निर्णय। पोरबंदर नी दरियाई सरहदे 20 मरीन कमांडो फाड़वाया। विसावदर में खेडूत महासम्मेलन में कांग्रेस सरकार पर आकरा प्रहार, कहू जय जवान जय किसान ना सूत्र ने राज्य सरकार उलटावी नाख्यु। आणंद ना बाकरोल में भाजप की प्रदेश कारोबारी, आगामी दिवसों में आदिवासियों ने आकर्षवा माटे बनावायो प्लान। अरे भरूच में शिवसेना प्रदेश उप्रमुख ना पुत्र की हत्या में थयो खुलासो, सावकी माता एज करी पुत्र की हत्या। तो आज टाउन में शुरुआत करी महत्वपूर्ण खबर थी। आईडीएस स्कीम हेठळ सूरत थी अत्यार सुधी में 1700 करोड़ नू बिन हिसाबी काळू नाणू जाहेर थयुं छे। कर चोरो पोताना काळा नाणा अंगे सबमिशन करशे। बिन हिसाबी नाणानो आंक 1800 करोड़ ने आंबी जाय तेवी शक्यता छे। गुजरात में सूरत शहर में आईडीएस स्कीम हेठळ सौथी वधारे बिन हिसाबी काळू नाणू जाहेर कर्युं छे। भारत में सूरत टॉप 5 में छे। मनर काकड़िया ग्रुपे 150 करोड़, तो लवजी बादशाह अवध ग्रुपे 92 करोड़, नरेश अग्रवाल कुबेरजी ग्रुपे 40 करोड़, फाइनेंशियल ग्रुपे 60 करोड़, तो राजवीन ग्रुपे 42 करोड़ बिन हिसाबी नाणू जाहेर कर्युं छे। આજે કે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, જણાવશો આજે જયારે છેલ્લો દિવસ છે ત્યારે આઈડીએસ કે હેઠળ સુરત થી અત્યાર સુધી માં કહેવાય છે કે 1700 કરોડ થી પણ વધારે બિનહિસાબી કાળું નાણું જાહેર થયું છે, શું છે વધુ વિગત? જ્યારથી ઇન્કમ ડેક્લેરેશન સ્કીમ જે ચાલી રહી છે ત્યારથી લઈને સુરતમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જરૂરથી શરૂઆતના સમયગાળામાં એ જોવા નતો મળતો હતો, પરંતુ છેલ્લા એક મહિનામાં આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને છેલ્લા એક મહિનામાં જ 1000 થી 1200 કરોડ જેટલું કાળું નાણું બહાર પાડવામાં આવ્યું છે. અત્યાર સુધી જે કાળું નાણું બહાર જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં સૌથી જે વધારે કહેવાય એ મનહર કાકડિયા સહિતના જે બિલ્ડરો, એમનું જે ગ્રુપ છે એમના 150 જેટલા કરોડ, રાજગ્રીન ગ્રુપના 42 કરોડ, આ સિવાય ફાઇનાન્સિયલ ફર્મ કરીને એક કંપની છે એના 60 કરોડ, કુબેરજી ગ્રુપ છે તેના 40 કરોડ સહિત ખૂબ મોટા નામો છે, તેમને આ સ્કીમ અંતર્ગત ખૂબ મોટા કાળા નાણાંની જાહેરાત કરી છે. બિન હિસાબી જે કાળું નાણું છે એને જાહેર કરવાનો આજે છેલ્લો દિવસ છે, અને ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં લગભગ 1700 કરોડ જેટલું કુલ કાળું નાણું સુરત થી જાહેર કરી દેવામાં આવ્યું છે. અને આજે જયારે છેલ્લો દિવસ છે ત્યારે આજે આંક છે તે વધીને 1800 કરોડ સુધી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી જોવામાં આવે તો દરરોજ કુલ જે 80 થી 100 કરોડ જેટલું કાળું નાણું જાહેર કરવામાં આવી રહ્યું છે, અને આજે જયારે છેલ્લો દિવસ છે ત્યારે વધારે 100 કરોડ નું કાળું નાણું જાહેર થાય તેવી પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જે કુલ 1700 કરોડ જેટલું અત્યાર સુધી કાળું નાણું જાહેર થયું છે એમાં મોટા ભાગે 70 થી 80% જેટલું જે કાળું નાણું છે માત્ર ને માત્ર કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા જે વેપારીઓ છે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને જ્યારે સમગ્ર આ સ્કીમ આજે રાત્રે પૂર્ણ થશે, આજે 12 વાગ્યા સુધી તેની કામગીરી ચાલનાર છે, અને જ્યારે આ સ્કીમ પૂર્ણ થશે ત્યારે સમગ્ર ગુજરાતમાં સુરત જ અગ્રેસર રહેશે. કારણ કે અત્યાર સુધીમાં જે કાળું નાણું ટોટલ સમગ્ર ગુજરાતમાંથી આ બિન હિસાબી નાણું જાહેર થયું છે તેમાં સુરત સૌથી આગળ છે, એની આજુબાજુમાં કોઈ નથી. અને સમગ્ર ભારતની વાત કરવામાં આવે તો ટોપ 5 માં સુરત અત્યાર સુધી રહ્યું છે. અને જ્યારે આ સ્કીમ રાત્રે 12 વાગે પૂર્ણ થશે ત્યારે પણ સુરત જ ટોપ 5 માં રહે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. બિલકુલ બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો 1700 કરોડ અને બીજું 100 કરોડ એટલે કે કુલ આજના દિવસને લઈને 1800 કરોડ જેટલું બિન હિસાબી કાળું નાણું બહાર આવ્યું છે, ને સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાળું નાણું બહાર આવવાની વાત સામે છે. સુરતમાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં વિવિધ પેઢીઓને ત્યાં કરેલા સર્ચ ઓપરેશનમાં રૂપિયા લગભગ 20 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે, જેમાં સૌથી વધુ કાળું નાણું રૂપિયા 11 કરોડ વિવિધ નામની પેઢીમાંથી મળી આવ્યું છે, જ્યારે
બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયરને ત્યાંથી રૂપિયા 5 કરોડ અને પ્રોપર્ટી બિલ્ડરને ત્યાંથી રૂપિયા 4 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે. બીજી તરફ વડોદરામાં શહેરમાં પણ અલગ અલગ પેઢી પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં પાર્ક ગ્રુપની 4 કરોડની બિનહિસાબી આવક ઝડપાઈ છે. તો આ તરફ વલસાડમાં પણ આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. વલસાડમાં રૂપિયા 5.75 કરોડનું કાળું નાણું ઝડપાયું છે. બિલ્ડર રાજેશ પિસ્તી પાસેથી રૂપિયા 3 કરોડનું કાળું નાણું ઝડપાયું છે. આ ઉપરાંત ઈશ્વર બારી પાસેથી રૂપિયા 1 કરોડ અને અમરીશ ચંદ્રવાલા પાસેથી રૂપિયા 1.75 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે. વડોદરામાં શહેરની અલગ અલગ પેઢી પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. અને આ કાર્યવાહીમાં ધ પાર્ક ગ્રુપની 4 કરોડની બિનહિસાબી આવક ઝડપાઈ છે. જ્યારે અન્ય ગ્રુપને ત્યાં પણ દરોડામાં કરોડ રૂપિયાની બેનામી આવક સામે આવી છે. સિરામિક ઉદ્યોગો માટે સારા સમાચાર છે, કારણ કે પીએનજી ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂપિયા 2.7 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આમાં ઔદ્યોગિક ગેસના ભાવમાં ઘટાડો થતા રાજ્યના 900થી વધુ ઉદ્યોગોને લાભ થશે અને વાર્ષિક અંદાજે 150 કરોડ રૂપિયાનો ફાયદો પણ થશે. આજે અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા હેતલ પારેખ. જીતલ જણાવશો, જે રીતે સિરામિક ઉદ્યોગો માટે હવે સારા સમાચાર આવી ગયા છે, જે રીતે 2.7 રૂપિયા જેટલો પીએનજી ગેસના ભાવમાં ઘટાડો થયો છે, ત્યારે શું કેવું છે ઉદ્યોગકારોનું? જી ચોક્કસ, એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારોને આનાથી મોટો ફાયદો થશે, કારણ કે પીએનજીમાં 2 રૂપિયા અને 7 પૈસાનો જે ઘટાડો થયો છે અને સ્વાભાવિક છે કે તેના કારણે સીધી જ રીતે ઔદ્યોગિક રીતે જે ગેસ વપરાય છે પીએનજી, એના કારણે તેમના ઉત્પાદનમાં અને ઉત્પાદનની કોસ્ટમાં ઘટાડો થશે, એટલે ઉદ્યોગકારો ખુશ છે. પણ ખાસ તમને કરીને જણાવી દઉં કે મોરબીમાં મુખ્યપ્રધાનનો જે કાર્યક્રમ યોજાયો હતો અને સિરામિક ઉદ્યોગને આ પ્રકારનો ઘટાડો આપવાની મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી, તેના પગલે આજુબાજુના જે સિરામિક સિવાયના જે ઉદ્યોગો છે જે પીએનજી ગેસ વાપરે છે તે લોકોએ પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી અને એ રજૂઆતને પગલે આ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો આણંદના આકરું ખાતે આજે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ. મુખ્યમંત્રી અને ત્યારબાદ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ આવ્યા બાદ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રથમવાર કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં સીએમ રૂપાણી, પ્રદેશ પ્રમુખ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ભારત સરકાર દ્વારા પીઓકેમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકની કામગીરીની સરાહના કરી હતી. સર્જિકલ સ્ટ્રાઇક એ શબ્દ અત્યાર સુધી થિયોરેટિકલ આપણે સાંભળ્યો હતો, અને અમેરિકાવાળા અને ઇઝરાયલવાળા એ લોકો આવા પ્રકારના ઓપરેશનો કરતા હતા. એમાં ભારતનું પણ હવેથી નામ જોડાશે, એટલે એ પ્રકારનું સાહસપૂર્ણ કાર્ય કરવા માટે ભારતની સેનાને આપીએ તેટલા અભિનંદન ઓછા. તો આ તરફ ગુજરાતમાં એલર્ટને પગલે અમદાવાદમાં અનેક સ્થળો પર સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત કાળુપુર રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફના હથિયારધારી જવાનોને તૈનાત કરવામાં આવ્યા. શકમંદ વ્યક્તિઓની પૂછપરછ અર્થે તપાસ સહિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેલવે સ્ટેશન ઉપર અમારા જે ઇન આઉટના ગેટ છે ત્યાં બધી જગ્યાએ પોલીસ મૂકી છે હથિયાર સાથે, અને અમને શકમંદ વ્યક્તિનું ચેકિંગ જીનમટ દ્વારા રાખેલ છે, તેમજ આરપીએફના જવાનો છે એમની સાથે બીડીએસ છે, અમારી પાસે પણ બીડીએસ છે, એના થ્રુ પણ લાંબ રૂટની આવતી ટ્રેનો ચેક કરીએ છીએ અને નાનામાં નાની વસ્તુ પર ઓબ્ઝર્વેશન રાખેલ છે. ભારતમાં આતંકી હુમલા થવાની દહેશતને પગલે ભારતીય સમુદ્રને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે ગીર સોમનાથ જિલ્લાના મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાયું. દરિયામાં થતી દરેક ગતિવિધિ પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ બાર નજર રાખી રહ્યું છે. મરીન પોલીસ દ્વારા સમુદ્રમાં ફિશિંગ કરતી તમામ બોટોનું ચેકિંગ હાથ ધર્યું છે. એટલું જ નહીં, બોટોના લેન્ડિંગ પોઈન્ટો પર પણ મરીન પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યારે અમારે સરકાર તરફથી એક ખાસ એલર્ટ જાહેર કરેલ છે કે અત્યારે સમુદ્રની અંદર હાઈ એલર્ટ ઉપર
કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે, શંકાસ્પદ વ્યક્તિ આવી શકે, એના માટે અત્યારે અમે રાત દિવસ સતત પેટ્રોલિંગ ચાલુ કરીએ છીએ. અને આ દરમિયાન અમે જે શંકાસ્પદ લાગતા હોય એવા માણસો તમે તમામ બોટોને વ્યવસ્થિત ચેક કરી એના કાગળો એના ડોક્યુમેન્ટ માગી અને શંકાસ્પદ વસ્તુ જણાય તો અમે તાત્કાલિક એની જાણ. ધુરી હુમલા બાદ રાજ્યની બોર્ડર ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, સાથે જ પોલીસને પણ સ્ટેન્ડરેટના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અરવલ્લી જિલ્લાની શામળાજી બોર્ડર પર પણ શામળાજી પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મરીન પોલીસે દરિયાઈ સુરક્ષામાં પણ વધારો કર્યો છે. સુરક્ષાને લઈને આપેલા હાઈ એલર્ટ વચ્ચે અમદાવાદમાં બિનવારસી બેગ મળી છે. આ બેગ એરપોર્ટ પાસેથી મળી આવી છે. સીઆઈએસએફના જવાનોએ આ બેગને ચેક કરી હતી. ડોગ સ્કવોડની મદદથી બેગ ચેક કરવામાં આવી હતી. જોકે આ ચેકિંગમાં બિનવારસી બેગ મળી હોવાનું સામે આવતા રાહતનો શ્વાસ લીધો છે. ભારતમાં આતંકી હુમલા થવાની દહેશતના પગલે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના કેટલાક ગામડા, સમુદ્ર અને રેલવે સ્ટેશનમાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને સાવચેતી માટે અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ક્યાં કઈ રીતે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જોઈએ આ રિપોર્ટમાં. ભારતમાં આતંકી હુમલાના પગલે ભારતીય સમુદ્રને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયામાં થતી દરેક ગતિવિધિ પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ બાજ નજર રાખી રહ્યા છે. તો મરીન પોલીસ દ્વારા સમુદ્રમાં ફિશિંગ કરતી તમામ બોટોનું ચેકિંગ હાથ ધરાયું છે. અત્યારે અમારે સરકાર તરફથી એક ખાસ એલર્ટ જાહેર કરેલ છે કે અત્યારે સમુદ્રની અંદર હાઈ એલર્ટ ઉપર કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે, શંકાસ્પદ વ્યક્તિ આવી શકે, એના માટે અત્યારે અમે રાત દિવસ સતત પેટ્રોલિંગ ચાલુ કરીએ છીએ. અને આ દરમિયાન અમે જે શંકાસ્પદ લાગતા હોય એવા માણસો તમે તમામ બોટોને વ્યવસ્થિત ચેક કરી એના કાગળો એના ડોક્યુમેન્ટ માગી અને શંકાસ્પદ વસ્તુ જણાય તો અમે તાત્કાલિક એની જાણ કરીએ છીએ. તો આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે પોરબંદર જિલ્લાના 110 કિલોમીટર દરિયામાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો આ સાથે જ માછીમારોને દરિયાઈ સીમા નજીક ન જવા પણ સૂચના આપી દેવામાં આવી છે. આ તરફ ભુજમાં ઉચ્ચ અધિકારીઓની તેમજ સેન્ટ્રલ એજન્સીઓના અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સરહદ પર ચાંપતી નજર રાખવા, દરિયાઈ જળ સીમા પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને દરિયાઈ સીમા પર પેટ્રોલિંગ માટેની ચર્ચા કરવામાં આવી હતી. તો સુરતમાં ઓલપાડના દભારી, દાંડી, મોર, ભગવા જેવા ગામોના દરિયા કિનારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તો હાઈ એલર્ટને પગલે અમદાવાદમાં ખાસ કરીને બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન પર સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત કાળુપુર રેલવે સ્ટેશન પર પોલીસ તેમજ આરપીએફના હથિયારધારી જવાનોને તૈનાત કરવામાં આવ્યા. શકમંદ વ્યક્તિઓની પૂછપરછ અને તપાસ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમે રેલવે સ્ટેશન ઉપર અમારા જે ઇનઆઉટના ગેટ છે ત્યાં બધી જગ્યાએ પોલીસ મૂકી છે હથિયાર સાથે અને અમને શકમંદ વ્યક્તિનું ચેકિંગ જીમનું દોર રાખેલ છે, તેમજ આરપીએફના જવાનો છે એમની સાથે બીડીએસ છે, અમારી પાસે પણ બીડીએસ છે, એના થ્રુ પણ લાંબ રૂટની આવતી ટ્રેનો ચેક કરીએ છીએ અને નાના નાની વસ્તુ પર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ. મહત્વનું છે કે ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે, ત્યારે ભારતમાં આતંકી હુમલા થવાની દહેશતને પગલે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આજે હાલ સમય થઈ ગયો છે બ્રેકનો, વધુ સમાચાર બ્રેક બાદ.
બિગબાસ સ્વાગત છે આજે ટાઉનમાં આગળના સમાચાર પર નજર કરીએ તો આણંદા બાકરોલ ખાતે આજે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રથમવાર કારોબારી બેઠક યોજાઈ આ બેઠકમાં ભાજપના આગામી કાર્યક્રમો રાજકીય પ્રસ્તાવ અભિનંદન પ્રસ્તાવ તથા પંડિત દીનદયાળ શતાબ્દી વર્ષા કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે ઇનોવેશનથી સ્ટાર્ટઅપ કરનાર લોકો હજારો લોકોને રોજગાર યુવાઓને આપી શકે એટલે આપણું યુવાધન એને જો અહીંયા પૂરતી તક મળે તો વિદેશ જાય નહીં અન્ય રાજ્યોમાં જાય નહીં અને ગુજરાત એક મોટું હબ બની જાય અને એ દ્રષ્ટિથી આવનારા દિવસોમાં સરકાર સ્ટાર્ટઅપ પોલિસી આઈટી પોલિસી આ બધા પોલિસીને કોન્ક્રીટ સ્વરૂપમાં યુવાઓ એના માટે આપણે સમર્પિત કરી રહ્યા છીએ સૈનિકોની ખૂબ જ મહત્વનું એક કામ આપણા ભારતનું સાર્વભૌમત્વ આપણા સીમાડાઓનું રક્ષણ પોતાના જાનની આહુતિ આપીને પણ કરી રહ્યા છે ત્યારે આતંકવાદી કેમ્પો એ પીઓકેમાં હતા અને દુનિયાને સેનાએ સાબિત કરી દીધું છે કે ક્યાંથી આતંકવાદ એ નીકળે છે અને આપણા દેશની ધરતી ઉપર આવવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસાના કુમીર ગામમાં ચોથા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમો કોંગ્રેસના કાર્યકર્તાઓ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો પરંતુ એસપી પોલીસે કોંગ્રેસના આગેવાન સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તમામને પોલીસ મથક ખાતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી નર્મદામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં કેટલાય લોકોને લાભ નહીં મળતા લાભાર્થીઓ છેતરાયા છે રેશન કાર્ડમાં લાભ આવ્યો એવા સિક્કા મારી દેતા રોષે ભરાયેલા આદિવાસી લાભાર્થીઓને વિદ્યાર્થીઓએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હોબાળો કર્યો ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં 6091 લાભાર્થીઓને 5.95 કરોડની સહાય અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હોવાના દાવા તંત્રએ કર્યા હતા પરંતુ રાત્રિના 8 વાગ્યા સુધી કોઈ પણ લાભ અપાયા ન હતા જેને લઈને વિધવા મહિલાઓએ ઉગ્ર રોષ કરી પોતાના હકની માંગણી કરી છે એવું કહેવામાં આવ્યું કે ભાઈ ટેકરા ફળિયા ના છો તો તમે બાજુ પર તમને કીટ આપવામાં આવે નહીં બરાબર માટે આજે અમારા આવું પર જો ગઈકાલનો જે ગરીબ કલ્યાણ મેળો જે ભાજપ સરકારનો હતો એ ગરીબ કલ્યાણ મેળો નહોતો પણ ગરીબ મસ્કરી મેળો હતો એવું અમને લાગી રહ્યું છે આજે તારીખે એવું બી કરવામાં આવ્યું છે કે ગરીબ બૈરાઓ એમને કોઈને ખબર નથી કે ભાઈ કાળું શું કહેવાય તો કાળી ઓઢણી બી કાલે એ લોકોને ઉતારી દેવામાં આવી એવી રીતે બધાને અંદર લઈ એવી રીતે આદિવાસીઓની બેઇજ્જતી કરવામાં આવી છે એની આના પર અમારો ખૂબ આક્રોશ છે અને આની અમે પૂરી તરફથી લડી લેવા માટે તૈયાર છે તો અમને પછી કોન્ટર પર ગયા તો બધાને કીધું કે બેનો તમારે ટેકડા ફર્યા વાળોને આ કીટ મંજૂર થયેલી છે પણ મળવાની નથી એનું કારણ શું છે એ જવાબ અમને જોવે ને એક મહિનો આ કીટ માટે અમે દોડ્યા છે ફોર્મ ભર્યું છે ને મંજૂર થયેલું આવ્યું છે તો આજે અમને આવો જવાબ મળે તો અમે અમારા હક માટે શું કરવા અમારા ઘરમાં કોઈ કમાનાર નથી ફ્રાન્સ એમ્બેસેડર ગુજરાતની મુલાકાતે છે શ્રીયુત એલેક્ઝાન્ડર ઝિમરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી આ મુલાકાતમાં 2017ના વાયબ્રિન્ટ પર ચર્ચા કરવામાં આવી અને 2017માં વાયબ્રિન્ટમાં ફ્રાન્સે સહભાગી થવા આમંત્રણ અપાયું તો આજે ટાઉનમાં ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનો વધુ સમાચાર બ્રેક બાદ બ્રેકવાદ સ્વાગત છે આજે રાઉન્ડમાં આગળના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ ફાયર સેફટીને લઈને ગરબા આયોજકોમાં ઉદાસીનતા છવાઈ ગઈ છે ફાયર વિભાગના આયોજકો તરફથી 10 NGC અરજી મળી આવી છે મહત્વનું છે કે હવે નવરાત્રીના ગણતરીના કલાકો બાકી છે છતાં અત્યાર સુધીમાં NOCની 10,000 અરજી મળી છે કોઈ પણ ઘટના ઘટે તો તેની જવાબદારી કોને ફાયર પરમિશન જરૂરી છતાં પણ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે વાત અહીંયા સામે આવી છે
અમદાવાદના એસજે હાઈવે પરથી એટીએસ ઓફિસ પાસેના રસ્તાની શંકાસ્પદ પ્રવાહી નીકળતા લોકો ચોંકી ઉઠ્યા હતા. મેઇન હોલના ઢાંકણામાંથી ભારે અવાજ સાથે આ પ્રવાહી બહાર આવ્યું હતું. આ પ્રવાહી શું છે તે તપાસ બાદ ખ્યાલ આવશે, પરંતુ સવાલ એ ઉઠે છે કે શું આ શંકાસ્પદ પ્રવાહી લોકોને નુકસાન પહોંચાડી શકે તેમ છે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અચાનક જ આ રીતે અમદાવાદના એસજે રોડ ઉપરથી આ પ્રવાહી નીકળવા લાગ્યું. ચોક્કસથી કુતૂહલતા સર્જાય સ્વાભાવિક રીતે જ, કારણ કે આખરે આ શું પદાર્થ છે તે લોકોને ખ્યાલ નથી હોતો. આ તમામની વચ્ચે આનાથી શું કોઈને નુકસાન થશે કે નહીં તે પણ એક સવાલ છે, તે તો તપાસ બાદ જ બહાર આવશે. રૂપિયાનો વરસાદ. જી હા, સુરતના સરથાણામાં યોજાયેલા એક લોક ડાયરામાં સુરતી લાલાઓએ રીતસર કરી દીધો રૂપિયાનો વરસાદ. રકમ એકથી કરાઈ તો 1.5 કરોડ થઈ, જેને હવે ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને અપાશે. જોઈએ કેવી રીતે આ શૂરવીરોને શ્રદ્ધાંજલિ અપાઈ. ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ. શહીદોના પરિવારજનોના આર્થિક લાભાર્થે લોક ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ. 1.5 કરોડની અધધ રકમ થઈ એકઠી. આ રૂપિયા અપાશે શહીદોના પરિવારજનોને. પુરી હુમલામાં શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશવાસીઓએ શ્રદ્ધાંજલિ આપી, પરંતુ સુરતના સરથાણામાં શહીદ પરિવારો માટે યોજાયેલા એક લોક ડાયરામાં અનોખો જ ભાવ જોવા મળ્યો. દ્રશ્યોમાં થતો રૂપિયાનો આ વરસાદની એક એક પાઈ ભેગી કરી તો 1.5 કરોડ એકઠા થયા, અને હવે આ રકમ ઉરી હુમલામાં શહીદ થયેલા પરિવારજનોની સાથે સાથે પાટીદાર આંદોલન દરમિયાન પાટીદાર યુવાનોના પરિવારજનો અને પોલીસ કર્મીઓને અપાશે. આજ જો એ પ્રોગ્રામ રખાવો હે, જો અમારે ઉરી મેં જો શહીદ હુએ હે, વો સૌ જો નવજવાન જો શહીદ હુએ હે અમારે દેશ કે લિયે, ઉસકે ફેમિલી કે લિયે આજ કા યે શ્રદ્ધાંજલિ કા પ્રોગ્રામ રખાવો હે. और करीबन 25,000 से ज्यादा करीबन लोग इकट्ठा होंगे, ऐसे हम आशा व्यक्त करते हैं. इसमें अभी तक जो नाम लिखे गए हैं उसमें करीबन 1.25 करोड़ जैसे तो नाम रुपये इकट्ठा हो गया है, और ये जो भी रुपया इकट्ठा हुआ है वो हम पूरे परिवार को, ये जो 18 परिवार जो शहीद हुए हमारे देश के लिए, उसमें डिवाइड करके वो सब परिवारों के घर पे DD बना के चेक बना के हम यहाँ से उसको भेजेंगे, और हम खुद देने के लिए जाएंगे. हमारी यहाँ से 5 टीम बनेगी और अलग अलग विस्तारों में वो टीम दिवाली के पहले पहले ये पैसा उसको देंगे. પ્રસિદ્ધ લોકગાયક એવા કીર્તિદાન ગઢવીના સુરીલા સુરોમાં સુરતી લાલાઓ એવા તો તરબોળ થઈ ગયા કે પૈસાની રેલમ છેલ કરી દીધી. બાળકો યુવાનો અને યુવતીઓ સહિત સુરતી લાલાઓએ રૂપિયાનું પૂર વહાવી દીધું. મહત્વની વાત છે કે હાલ લોકડાયરામાં હાજર રહેતા કલાકારો પણ હવે બસ મોટી ફી લેતા થયા છે, પરંતુ કીર્તિદાન ગઢવીએ આ લોકડાયરામાં એક પણ પૈસો ન લીધો હોવાનું જણાવ્યું હતું. સુરત માટે, ગુજરાત માટે, ભારત વર્ષ માટે એક ગૌરવ લેવા જેવો, કારણ કે આપણા વીર શહીદો જે ભારત માટે જેમણે પોતાના માથાના બલિદાન આપ્યા, એમના પરિવારોને આજના કાર્યક્રમ દરમિયાન જે પણ રકમ ભેગી થશે એ તમામ એમના ઘરે ડોર ટુ ડોર જેને આપવાની, એવો સંકલ્પ આ પરિવારનો છે. અમે અહીંયા એકદમ ફ્રી ઓફ ચાર્જ આવ્યા છે, અમે કાંઈ પણ સેવા કે કાંઈ પણ ફીસ નથી લેવાના. કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થવો એ કોઈ નવી વાત નથી. અગાઉ પણ તેમના કાર્યક્રમોમાં ઘણી વખત એવા દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે. ત્યારે સુરતના સરથાણામાંથી એકઠી થયેલી રકમને ઉરી હુમલાના શહીદ પરિવારોને અપાશે, જે તેમને આર્થિક મદદની સાથે સાચી શ્રદ્ધાંજલિ પણ ગણાશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.